થરાદના દૂધવામાં એસબીઆઈમાંથી તસ્કરોએ 95,000ના ઇલેક્ટ્રિક ઉપકરણો ચોરી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બ્રાન્ચ મેનેજરને જાણ થતા દોડેલી પોલીસ એફએસએલની મદદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં બેંક વર્તુળોમાં ચકચાર મચાવનાર ઘટનાની વિગતો મુજબ થરાદ તાલુકાના દૂધવા ગામમાં એસબીઆઈની શાખા આવેલી છે, જેના મેનેજર રાબેતા મુજબ બેંકને બંધ કરીને બેંકની તિજોરી તથા મેઇન લોક ચેક કરીને ઘરે ગયા હતા. બેંકના એક દરવાજાની ચાવી તેમની પાસે તથા એક પટાવાળાની પાસે હતી. તેઓ બુધવારની સવારના 10 વાગ્યાના સુમારે બેંકમાં આવીને મેઇન લોક ખોલીને અંદર જતા બેંકની બાજુમાં આવેલ સ્ટ્રોંગ રૂમનો દરવાજો ખુલ્લો જણાયો હતો અને પ્રિન્ટર ટેબલ પણ જણાયું ન હતું તથા પાછળની બારીમાંથી પ્રકાશ આવતો હોય તે પણ તોડ્યું હોય તેવું જણાઈ રહ્યું હતું અને બેંકમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું. આ અંગે વધુ તપાસ કરતા કોઈ માણસોએ રાત્રિના સુમારે બેંકના સ્ટેશનરી રૂમની બારીની લોખંડની જાળી ગેસ કટરથી કાપીને લાકડાની બારી તોડીને અંદર પ્રવેશ કરી સ્ટેશનરી રૂમનો દરવાજો તોડી મુખ્ય હોલમાં આવીને સ્ટ્રોંગ રૂમનો દરવાજો ગેસ કટરથી તોડ્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં કેશ ભરેલ તિજોરીને ગેસ કટરથી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે નહીં તૂટતા કેશ સલામત રહેવા પામી હતી. જો કે બેંકના તમામ કાઉન્ટરના ખાના ખોલ્યા હતા પરંતુ તેમાંથી કોઈ રકમ મળી ન હતી. આથી તસ્કરો બેંકમાંથી એક પ્રિન્ટર, 4-in-1 મશીન રૂપિયા 15,000 તથા કોમ્પ્યુટરનું મોનિટર રૂપિયા 10,000 તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર 70,000 મળીને 95,000ની મતાની ચોરી કરી ગયા હતા. બ્રાન્ચ મેનેજરે જાણ કરતા દોડેલી પોલીસે એફએસએલ તથા ડોગ સ્ક્વોડની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દૂધવાની એસબીઆઈ શાખામાં પ્રવેશેલા તસ્કરોએ સીસીટીવી કેમેરામાં કંઈ જોઈ ન શકાય તે માટે કાળા કલરનો સ્પ્રે છાંટી દીધો હતો. ત્યારબાદ બેંકના ફાયર એલાર્મ અને સિક્યોરિટી એલાર્મના વાયર પણ કાપી નાખ્યા હતા. બેંકના હોલની બે બાટલા વાયર સાથે તથા ગેસ કટર તથા એક નાનું પકડ મુકતા ગયા હતા. આ બનાવથી થરાદ તાલુકામાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો હતો. રાજેશ જોશી સાથે CN24 ન્યૂઝ થરાદ.